हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावड ई लर्निंग एप्लिकेशन में हूँ आप सबनु हार्दिक स्वागत करू छू। विषय गुजराती, धोरण 8, एकम नंबर 14, जेमनु नाम छे साकरनो शोधनारो। तेमना लेखक छे यशवंत पंडिया। तमारी बुकनी अंदर तमने छे तेनु चित्र अथवा तो कोई फोटोज आपेलो नथी। आपणे इंटरनेट उपरथी शोधी अने तेनो फोटो छे ई तमने बतावेलो छे, जे तमने तमारी स्क्रीन उपर देखाय छे। એ આ પાઠના લેખક છે અને એમનું નામ છે યશવંત પંડ્યા। આપણે આ પાઠ છે એને બે ભાગની અંદર ડિવાઈડ કર્યા છે, એ તમે આગળ સમજશો એટલે તમને ખબર પડશે કે શું કામ છે। એ આ પાઠને બે પાઠની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે, એટલા માટે હવે આપણે જોઈશું ભાગ નંબર 1। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ગુજરાતીની ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, જેથી તમને ખબર પડે કે આપણે છે એ પાઠની અંદર શું જોવાના છીએ, શું જોઈ ગયા છીએ અને પાઠ બેની અંદર શું જોઈશું। તો શરૂઆત કરીએ પાઠની। યશવંત પંડ્યા, જેમનો જન્મ 1905માં થયો હતો અને તેમનું અવસાન 1955ના રોજ થયું હતું, આપણે છે તેનો લેખક પરિચય મેળવીએ, જેથી આપણને ખબર પડે કે ત્યાં ક્યાંના વતની હતા અને તેને તેના જીવનની અંદર ગુજરાતી સાહિત્યમાં કયા કયા કાર્ય કર્યા છે। જોતા જઈએ। યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા। તેઓ અભ્યાસકાળ દરમિયાન નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા। પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે, બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે। તો લેખકનું પૂર્ણ નામ છે યશવંત સવાઈલાલ પંડ્યા, જેઓ ભાવનગરના વતની હતા। તેમને પોતાના અભ્યાસકાળ દરમિયાન જ ઘણા બધા, જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા, ભણતા હતા, ત્યારે તેમને ઘણા બધા શું લખેલા છે તો કે નાટક છે એ લખેલા છે અને તેઓ નાટ્ય લેખક તરીકે જાણીતા થયા છે। તેમને પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે અને બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે। એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક। આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ બટુકભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો। એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદો વાળા એકાંકી નાટકો આપીને આકર્ષક જમાવ્યું હતું। લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે। એકાંકી, એકાંકી એટલે એક અંકવાળું નાટક, ત્રિઅંકી હોય તો ત્રણ અંકવાળું નાટક। આપણે શરૂઆતમાં જ મેં તમને કીધું ને કે આપણે આ પાઠ છે એને કુલ કેટલા ભાગમાં, તો કે બે ભાગમાં છે એ શું કરીએ છીએ, અલગ અલગ વિભાગ પાડીએ છીએ અને આ છે ભાગ નંબર 1। તો શું કામ, તો કારણ કે આ નાટક છે એ પણ કંઈક આવું જ છે। આપણે સૌથી પહેલામાં જ કહી દીધું કે એકાંકી નાટક એ એક અંકવાળું નાટક છે। આપણી ભાષામાં એકાંકી નાટકનો પ્રારંભ સૌથી પહેલા તો બટુકભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો, એના પછી કોણે કર્યો, તો કે યશવંત પંડ્યાએ, એને નવા નવા વિષયો સાથે ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષક જમાવ્યું હતું। લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શી તેના પર વેધક પ્રકાશ પાડે છે। આગળ આપણે જોતા જઈએ, આ છે લેખક પરિચય, એના પછી આપણે જોઈએ કે તેને પાઠનો પરિચય સ્વરૂપે શું બતાવેલું છે। ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે। અંજનાના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલ માનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે। તો આ નાટકને કુલ ત્રણ દ્રશ્યોની અંદર શું કરેલું છે, તો કે વહેંચાયેલું છે। હવે આપણે અહીંયા કાયલી ભાગ 2 જ આપણે લઈએ છીએ, એટલે એનો મતલબ એવો કે આપણે ભાગ 1 અને ભાગ 2 ની અંદર આખા પાઠનું શું કરી નાખશું, તો કે વહેંચી નાખશું। પાઠ 1 ની અંદર આપણે છે એ પહેલા જે અડધો પાઠ લઈશું અને પાઠ 2 ની અંદર બાકીનો પાઠ લઈશું, જેથી આપણે છે તેનો સ્વાધ્યાય, અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિ પણ કરી શકીએ અને અડધાની અંદર આપણે પાઠ પણ સમજી શકીએ। તો આ પાઠ છે એ કુલ 3 ભાગની અંદર વહેંચાયેલો છે અને આપણે કુલ 2 ભાગની અંદર તેને સમજવાના છીએ। તો એને શું કીધું છે કે ત્રણ દ્રશ્યોમાં વેચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો વિકાસ ક્યારે થાય છે, ક્યારે બાળકનો વિકાસ કુંઠિત થાય છે એટલે કે રોકાઈ જાય છે તે બતાવ્યું છે। અંજન નામનો છોકરો છે, તો કે તેના પ્રયોગ પાછળનું માનસ ન સમજી શકનાર તેના પિતા નિખિલ રાયનું કડક વર્તન,
અને માતાનો બાળક પ્રત્યેનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાળ સંબંધની સમજણ આ પાઠની અંદર તમને આપવામાં આવી છે. આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. હવે જોતા જઈએ કે આ પાઠની અંદર કુલ કેટલા પાત્રો છે અને પાત્રોની ઉંમર પણ શું છે. તો આ પાઠની અંદર અંજન અને કિન્નરી ભાઈ બહેન છે અને બંનેની ઉંમર, તો કે અંજનની ઉંમર 12 વર્ષ અને કિન્નરી એટલે કે તેની બહેનની ઉંમર 10 વર્ષ છે. નિખિલરાય તેમના પિતા છે અને તેમની ઉંમર 35 વર્ષ છે. સુરેન્દ્રનાથ છે, ડાક્ટર એટલે કે ડોક્ટર છે અને તેની ઉંમર 30 વર્ષ છે. અને ભાસ્કરરાય છે, એ નિખિલરાયના મિત્ર છે અને તેમની ઉંમર 34 વર્ષ છે. હવે આપણે જોતા જઈએ કે આ પાઠની અંદર આપણને બતાવેલા કેરેક્ટર છે તેનું કાર્ય શું છે. અંજનનો અભ્યાસ ખંડ જોવા જેવો છે. ખુશીમાં, ખુરશીમાં, જાજમ ઉપર, જોડા સાથે, જ્યાં ને ત્યાં ચોપડીઓ અને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે, મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક બે કિત્તા, બે ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયા રખડે છે. અહીં અંજન આવે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત આપણે કરી દીધી છે. પાઠની શરૂઆતમાં જ આપણને કંઈક છે એ તમને વિચારવા માટે કીધું છે કે અંજનનો અભ્યાસક્રમ છે એ જોવા જેવો છે. કેવું છે? તો ખુરશીમાં, જાજમ ઉપર એટલે કે ગમે ત્યાં, જોડાની સાથે એટલે કે ચપ્પલની સાથે, જ્યાં ને ત્યાં ચોપડીઓ રખડે છે. અને બીજું શું છે? તો કે ટેબલ ઉપર મોજા પડ્યા છે, મેલા અને ધોયેલા કપડાં છે, એ બધે એક જ ઢગલામાં દેખાય છે. એમાં ખબર નથી પડતી કે કયા કપડાં ધોયેલા છે અને કયા મેલા છે. એક બે કિત્તા, બે ત્રણ પેન્સિલ. કિત્તા એટલે કે જે પહેલા શાઈનો ખડીયો આવતો, તો એ કે શાઈનો ખડીયો, બે ત્રણ પેન્સિલ, રબર વગેરે બધું છૂટું છવાયું રખડે છે. અને એટલામાં અંજનનો રૂમ છે, તો એ રૂમમાં પોતે અંજન છે એ આવે છે. અંજન છે એ બોલતો આવે છે. શું? તો કે લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે પછી આપ્યું છે, તમારે જોવાનું છે કે કલર કયો થાય છે. પોતે છે એ મનમાં મનમાં બોલતો આવે છે કે જો લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડા કલરનો થાય, પીળા રંગમાં લાલ મેળવીએ એટલે કે નારંગી રંગ થાય, તો પછી વાદળીમાં લીલો રંગ મેળવીએ તો શું થાય. એ સંભારવાની મહેનત કરે છે, માથું ખંજાડે છે પણ કાંઈ ફાવતો નથી. સંભારવાની મહેનત કરવી એટલે કે યાદ કરે છે. અંજન કંઈક પ્રશ્ન પાકો કરે છે, મોઢે કરે છે, તો એને છે અહીંયા સુધી આવડ્યો. અહીંથી પોતે ભૂલી ગયો કે વાદળીમાં લીલો રંગ મેળવીએ તો શું થાય. તો પોતે શું સંભારતો સંભારતો એટલે કે યાદ પ્રશ્ન છે તેનો જવાબ યાદ કરતો કરતો પોતાના રૂમમાં આવે છે. એને પ્રશ્નનો જવાબ યાદ નથી આવતો એટલે પોતાનું માથું ખંજવાડે છે, પણ કંઈ ફાવતો નથી એટલે કે છતાં પણ તેને પ્રશ્નનો જવાબ છે એ આવડતો નથી, પોતે ભૂલી ગયો છે. આગળ જોઈએ કે તેને પ્રશ્નનો જવાબ આવડશે કે શું. પોતે ચીડાઈ જાય છે. કેમ ચીડાઈ જાય છે? તો કે પોતાને પ્રશ્નનો જવાબ છે એ આવડતો નથી. તો ચીડાઈને શું કહે છે કે માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું, યાદ તે કેટલું રહે, હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે. મુઠ્ઠી પોતે પછાડે છે અને શું કહે છે મનમાં ને મનમાં કે અમારે ભણવું કેટલું કેટલું, રમવાનું તો જાણે નામ જ ના લેવું, હું તો હેરાન થઈ ગયો, આવું ભણતર તે કોણે કર્યું હશે. શું કહે છે? પોતે ચીડાઈ જાય છે, પોતાને પ્રશ્નનો જવાબ યાદ આવતો નથી એટલા માટે ચીડાઈ જાય છે. અને શું કહે છે કે માસ્તરજી મને ગોખાવ્યા જ કરે છે, એ ખોટું છે કે યાદ પણ કેટલું રહે કે હું એક ગણિત ગોખું છું તો ઇતિહાસ ગોખાય, ઇતિહાસ છે એ ગોખવા જાઉં છું તો ગણિત ગોખાય ભૂલાઈ જાય છે, અને ગણિત ગોખું છું તો ઇતિહાસ ભૂલાઈ જાય છે, એક કડકડાટ પાકું કરું ત્યાં તો બીજું મગજમાંથી ભૂલાઈ જ જાય છે. તમારી સાથે પણ આવું જ થતું હશે કંઈક નહીં. પોતે મુઠ્ઠી પછાડે છે ટેબલ ઉપર અને શું કહે છે કે અમારે ભણવું કેટલું, રમવાનું તો જાણે નામ જ લેવાતું નથી, હું તો હેરાન થઈ ગયો છું, આવું ભણતર વળી કોને કર્યું હશે. આપણે પણ કહેતા હોય ને કે આ પરીક્ષા વળી કોને લીધી હશે, કોને પેજ સૌથી પહેલા સ્ટાર્ટ કરી હશે, આવું ભણવાનું કેમ, એમ એવી રીતે અંજન પણ પોતાના મનની અંદર બોલ્યા રાખે છે. પોતે નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે, એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો ઢળે છે. અંજન બ્લોટિંગ વડે ડાઘ સાફ કરે છે, એથી એના આંગળા ખરડાય છે. શું થાય છે કે પોતે હાથ પછાડે છે ટેબલ ઉપર અને એ જ ટેબલ ઉપર લાલ શાહીનો ખડીયો પડ્યો હોય છે, તે થોડોક ત્રાંસો થઈ જાય છે અને તેમાંથી શાહી છે એ ઢોળાવા લાગે છે. અંજન બ્લોટિંગ વડે તે ડાઘ સાફ કરે છે, પણ પરંતુ છતાં પણ એ ડાઘ સાફ કરતા કરતા તેના આંગળા ખરડાય છે, એટલે કે આંગળા ઉપર પણ કલર છે એ લાગી જાય છે. શું થાય છે પછી જોઈએ. બ્લોટિંગ પરના ડાઘ સામે આ બરાબર
ઉપાય છે, એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દહાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ ઉત્પન્ન થાય. પોતે જોવે છે કે લાલ કલર તો ઢોળાઈ જ ગયો છે, પોતે બ્લોટિંગ પરના ડાઘ જોવે છે અને એને એમ થાય છે કે બરોબર હવે હું એક કામ કરું કે લાલ છે, લાલ શાહી તો ઢોળાઈ જ ગઈ છે, હું એક વખત એની ઉપર ભૂરી શાહી નાખી દઉં અને પછી જોઉં કે કયો રંગ આવે છે, પછી મને કોઈ દિવસ ભૂલાશે નહીં કે લાલ રંગમાં વાદળી રંગ ભેરવવાથી કયો રંગ ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો, તમને અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સાંભળવા કરતા તમને જોયેલું છે એ વધારે યાદ રહે, અમે તમને સંભળાવીએ છીએ, બોલીને તમારો લેક્ચર લઈએ છીએ અને એ જ લેક્ચર પછી અમે તમને સ્માર્ટબોર્ડમાં પણ બતાવીએ છીએ, તો તમે છે એ સાંભળ્યા કરતા તમે જોયેલું છે એ સૌથી વધુ યાદ રાખો છો. એટલા માટે અમે તમને વિજ્ઞાનના છે એના પણ પ્રયોગ પણ અહીંયા કરાવીએ છીએ, જેથી શું થાય કે તમે છે એ સાંભળો એના કરતા તમે જે પ્રવૃત્તિ કરો છો એ તમને સૌથી વધુ યાદ રહે છે. એટલા માટે અહીં અંજણ પણ એક પ્રયોગ કરે છે, અને કયો પ્રયોગ કરે છે તો કે લાલ કલરની શાહી ઢોળાઈ ગઈ છે તો હું એમાં ભૂરી કલરની ભૂરા કલરનું શાહી નાખી દઉં, પછી બંનેથી જે રંગ આવશે એ પછી મને ક્યારેય ભૂલાશે નહીં કે કયો રંગ ઉત્પન્ન થયો હતો. એ વાદળી શાહીનો કળિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડા પણ સારી પેઠે ખરડાય છે. પોતે છે એ જયારે વાદળી કલરનો શાહીનો ખડિયો હોય એ બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળે છે, પણ એને ખબર નથી રહેતી કે એના હાથ છે એની સાથે સાથે એના કપડા પણ ખરાબ થાય છે. ઉત્સાહથી પોતે બોલે છે, કારણ કે એને ત્યારે બીજો રંગ મળી ગયો છે એટલે ઉત્સાહથી પોતે બોલે છે, બરાબર સાંભળો સાંભળો, એમ કરતા કરતા તે કૂદકા મારવા લાગે છે. એને હકીકત ખબર નથી કે એના હાથ છે એના કપડા છે એ બધું કલરવાળું થયું છે, એ તો માત્ર પોતાના જે કલર નવો કલર એને મળ્યો છે એને એ જોઈને પોતે કૂદકા મારે છે અને બોલે છે જાંબુડો જાંબુડો. ફિકરથી પણ પીળા રંગનું શું થશે, હજી એને ફિકર હતી કે હજી પીળા રંગનું શું થશે એવું વિચારવા લાગે છે, અને એટલામાં એની નાની બહેન કિન્નરી છે ત્યાં પ્રવેશ કરે છે, કારણ કે પોતાને જે હજી કલર મળવો જોઈએ જે વિચારતો હતો એ કલર તો હજી એને મળ્યો જ નથી, એટલા માટે પોતે વિચારે છે કે તો પછી પીળાનું શું થશે, અને એવું વિચારે છે ત્યાં જ એની બેન છે એના રૂમની અંદર આવે છે. કિન્નરી કહે છે કે ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલાય સો, એની બેનને પૂછે છે, એની બેન છે એના ભાઈને પૂછે છે કે ભાઈ ભાઈ મને જવાબ આપ સત્તર સત્તા કેટલા સો. અંજન છે એને ખબર છે કે મારા હાથ છે એ હવે શું થઈ ગયું છે કે ખરાબ થઈ ગયા છે, તો પોતે પોતાના ડાઘા સંતાડતો હોય છે, જે કપડા ઉપર અને હાથ ઉપર ડાઘા છે એ પડ્યા છે એને એના બેનથી છુપાવવા લાગે છે, કારણ કે એને એવું હોય છે કે મારી બેન કદાચ મારા પપ્પાને કહી દેશે અને મારા પપ્પા મને ખીજાશે, એટલા માટે પોતે અંજન શું કરે છે જવાબ આપે છે કે પણ હું વાંચું છું ત્યારે કેમ આવી ઈચ્છા નથી કહેતો. શું કીધું કે હું વાંચતો હોય ત્યારે તું કેમ આવી, હવે હું તને નહીં કહું કે સત્તર સત્તા કેટલા સો થાય. તો કિનરી શું કહે છે કે તું તો હમણાં કૂદકા મારતો હતો ને, કે મેં જોયું ત્યારે તો તું કૂદકા મારતો હતો. તો અંજન કહે છે કે તેમાં તારું શું ગયું, તું તારું કામ કર, તમે પણ ભાઈ બહેન છો ઘરે અત્યારે તો તમે પણ આવું કરતા જશો. તો એ ભાઈ બહેન પણ શું કરે છે, ઝઘડી પડે છે કે હું તને કઈ નહીં કહું અત્યારે તું જા, એટલે એની બેન એને શું કહે છે કે તું હમણાં કૂદકા મારતો હતો, તો એને ભાઈએ શું કીધું કે હું જે કરું એ તું અહીંથી ચાલી જા. તો કિન્નરી પણ શું કરે છે અંજનને કે કૂદકા મારવા દઉં, અંજન શું કહે છે કે કૂદકા મારવા દઉં. અંજન ગુસ્સે થઈ જાય છે, ગરબડ નહીં જા હું કૂદીશ ખરો પણ તને તો કઈ નહીં જ કરું. તો કિનરી શું કે છે પણ કહી અને પોતે ઉભી રહી જાય છે. તો અંજન શું કે છે કે હું તને કૂદકા મારવા દઉં. અંજન ગુસ્સે થઈ જાય છે અને શું કે છે કે તું અહીં કઈ ગડબડ કરીશ નહીં, હું કૂદીશ પણ ખરો હું જે કરું એ, પણ તને તો કાંઈ નહીં જ કહું, એટલે કે હું તને એ તો નહીં જ કહું કે સત્તર સત્તા કેટલા સો થાય. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે, કિનરી શાહીના ડાઘા જોઈ જાય છે. કિનરી પછી તાળી પાડે છે અને શું કે છે કે બાપુને બોલાવા દે, કપડા કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે. શું કે છે કિનરી છે એ ઓલો કૂદકા મારે છે એનો ભાઈ, એટલામાં કિનરી છે એ એના ભાઈના કપડા છે એ જોઈ જાય છે, અને શું જોઈ જાય છે તો કે એને જે ડાઘા કર્યા છે એના કપડાની ઉપર જે ડાઘા પડ્યા છે પોતે જોઈ જાય છે. એટલે કિનરી તાળી પાડે છે અને શું કહે છે કે તું ઉભો રહે, તું મને જવાબ નથી આપતો ને સત્તર સત્તા કેટલા સો થાય, હું પણ પપ્પાને કહી દઈશ કે તારા કપડા છે એ કેવા થઈ ગયા છે તો કે ખરાબ કર્યા છે. એટલે કે છે કે બાપુને બોલાવા દે, કપડા કાળા કર્યા છે, કાળા એટલે કે કલરવાળા કર્યા છે, લગીર એટલે થોડુંક, શું થાય લગીર એટલે થોડુંક, એટલે કે છે કે હું પપ્પાને કહીશ એટલે પપ્પા તને તારા ગાલ લાલ કરશે એટલે કે તને મારશે. મને જવા દે, કિનરી કહે છે કે મને જવા દે,
तो अंजन शु कहे छे कि किनरी 1770 थई शु कहे छे कि तू हूँ तने जवाब आपू छू कि 1770 थई तो किनरी जती अटके छे अंजन नो हास थई छे पण त्या तो एमना बापू आवे छे शु थई छे कि किनरी छे ने पप्पा ने केवा जाती होई के भाईए छे एने आवू कर्यु छे कलर वाला हाथ कर्या छे डाघा कर्या छे कपड़ा उपर तो एनी पहला अंजन छे एनी बेन ने जवाब आपी दिए छे के 1770 आटला शो थाई तू छे ई पप्पा ने कहती नहीं मतलब किनरी छे ई एना पप्पा पासे जाती नथी अने अंजन हास अनुभवे छे के हास हवे मारा पप्पा ने कई खबर पड़से नहीं परंतु त्या तो एमना पप्पा त्या आवी जाय छे एना पप्पा नु नाम छे निखिल राय ते बोले छे केम रे शाना धम पछाड़ा चलाव्या छे अंजन कहे छे आ किन्नू मने क्यारनी पजवे छे पजवे छे एटले हैरान करे छे અને કિન્નુ છે ઈ એને પ્રેમથી કિન્નુ ઉપનામ છે તેનું કિન્નુ ઈ કિનરી નથી બોલાવતો પણ કિન્નુ કહીને બોલાવે છે તો નિખિલરાય છે ઘરમાં આવે છે અને કહે છે એને કે શેના ધમપછડા કરો છો તો અંજન કહે છે કે આ કિન્નુ મને ક્યારની પચવે છે એટલે કે હેરાન કરે છે નિખિલરાય કહે છે કેમ રે કિન્નર એ પણ કહે છે કે શું કામ તું એવું કરે છે તો કિન્નરી શું કહે છે કે મસ્તીમાં તો મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડા જુઓ કિન્નરી છેલ્લે કહી દે છે એના પપ્પા એને ખીજાય નહીં એટલા માટે એના પપ્પા એને પૂછે છે કે શું કામ કિનરી તું એવું કરે છે તો કિનરી છે મસ્તીમાં જ કહી દે છે કે મસ્તી તો અંજુ કરે છે એના હાથ અને એના કપડા જુઓ અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે ડાઘ જોતા નિખિલરાયનો મિજાજ બગડે છે એ જોતા કિનરી ત્યાંથી સરકી જાય છે મિજાજ એટલે મગજ છે એ બગડવો એને મગજની અંદર પોતે ગુસ્સે ભરાય છે તો શું કરે છે અંજન છે ઈ આંગળા અને એના કપડા છે ઈ સંતાડવાની કોશિશ તો કરે છે પરંતુ એની મહેનત છે ઈ નકામી જાય છે નિખિલરાય છે એના ડાઘા જોવે છે કપડા અને હાથ બગડેલા જોવે છે એનો મગજથી પોતે ગુસ્સે થઈ જાય છે અને એને ગુસ્સા થતા જો એને કિનરી ત્યાંથી સરકી જાય છે એટલે કે કિનરી છે ઈ ત્યાંથી નીકળી જાય છે નિખિલરાય અંજનનો કાન પકડીને અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની એક દી બારીના કાચ ભાંગે તો બીજે દી દવાની બાટલી ફોડે છે આજે સાહી ઢોળી કપડા બગાડ્યા આખા ઘરમાં ડાકા પાડ્યા ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દે છે અંજન ઢીલો ઢસ બન્યો હોય છે બોલ કેમ કરતા સાહી ઢોળી ટેબલ ઉપર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો શું કહે છે એટલું થાય છે કે નિખિલરાય અંજનનો કાન પકડે છે કારણ કે એને છે એ પોતાના કપડા અને હાથ છે એ બગાડ્યા હોય છે એટલા માટે નિખિલરાય તેને કહે છે કે અલ્યા તું તો સુધરવાનો જ નથી ને રોજ ને રોજ તારી કંઈક ને કંઈક ફરિયાદ હોય છે ક્યારેક તું બારીના કાચ ભાંગી નાખે છે તો ક્યારેક તું દવાની બાટલી ફોડી નાખે છે અને આજે તે સાહી ઢોળી કપડા બગાડ્યા અને આખા ઘરમાં ડાકા કર્યા ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને એક થપ્પડ મારી દે છે અને અંજન ઢીલો ઢસ બની જાય છે એના પિતાજીની સામે પોતે કંઈ જ બોલી શકતો નથી એટલે એના પિતા એને કહે છે કે તે કેવી રીતે સાહી ઢોળી ટેબલ ઉપર તું નાચતો હતો કે ખડીઓ કાઢતો હતો તો અંજન શું કહે છે કે હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો નિખિલરાય ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હશે હુન્નર એટલે કઈ કામગીરી તું કરતો જઈશ આપણે કોઈ આપણા ઘરમાં અંદર કોઈ નાનું બાળક હોય આપણે એને રમકડા લઈ આવી દઈએ પછી રમકડાને શું કરે તો કે આખું ખોલી નાખે અને પછી જોઈન્ટ કરવાની કોશિશ કરતું હોય તો આપણે એને કહીએ ને કે આ એક જ કારીગર છે તો હુન્નર એટલે કઈ કારીગરી કરવી તો અંજન કહે છે કે હું લાલ શાહીમાં વાદળી ભેળવા ગયો એમાં મારી આવી હાલત થઈ ગઈ એટલા માટે નિખિલરાય તેને શું કહે છે ત્યારે તો કહે ને કે હુનર કરતો જશે તો જ કંઈક આવું થયું હોય અંજન તેને કહે છે કે ના હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો શું કહે છે અંજન કહે છે કે હું ખાતરી કરતો હતો મારે જોવું હતું કે ઈ બંને કલર ભેગા કરવાથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો એટલે પોતે એક પ્રયોગ કરતો હતો પણ એના પિતાજી એ સમજતા નથી પછી કહે છે નિખિલભાઈ કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું માથામાં ટપલી મારી છે અને કહે છે કે બેસ વાંચવાનું વાંચ 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો તારા પગ જ વાટી નાખીશ નિખિલભાઈ પછી એની ઉપર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આવા રંગથી તારે શું કે રંગારાને તો નોકરી કરવા જવાની છે જ્યાં રંગકામ કરતા હોય ત્યારે જવું છે વાંચવા બેસ અને જો અહીંથી હલીશ તો હું તારો પગ જ વાટી નાખીશ અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે અને નિખિલરાય જવા લાગે છે કિન્નરી પાછળથી આવે છે અને કહે છે કે બાપુ માં કહે છે કે તમે અંજુને મારશો માં જેવી રીતે એનો ભાઈ કિન્નરીને કિન્નુ કહીને બોલાવે છે એવી જ રીતે કિન્નરી પણ તેના ભાઈને અંજુ કહીને બોલાવે છે
જયારે એના પિતાજી છે એ નિખિલ રાય છે, એ જયારે અંજન ને છે એ ખીચાતા હોય ત્યારે કિન્નરી ત્યાં આવે છે અને શું કહે છે કે બાપુ માં કહે છે કે તમે અંજુને મારશો માં. નિખિલરાય કહે છે કે એને જ એને બગાડ્યો છે ને, તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરનો ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે, ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે. વર્ગના બાકડે બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. જયારે કિન્નરી છે એ એના પિતાજીને કહેવા આવે છે કે મમ્મીએ કીધું છે કે પહેલાને તમે મારતા નહીં, ત્યારે નિખિલરાય વધારે ગુસ્સે થઈ જાય છે અને શું કહે છે કે અંજનને તેની માએ જ બગાડ્યો છે, એકદમ રેઢિયાળ જેવો છોકરો થઈ ગયો છે. કાલે તેના શિક્ષક એટલે કે માસ્તર પણ મને મળ્યા હતા અને એને કીધું કે પહેલા નંબરનો ઠોઠ છે, કંઈ જ આવડતું નથી. જયારે અમે ભણાવીએ છીએ ત્યારે એનું મન છે એ ભીતોમાં ભમતું હોય છે, જો ફાવે તો ભણે નહીતર ઊંઘી જાય છે, અને જો ન ઊંઘે તો સ્કૂલે શું કરે છે કે બેન્ચીસ ઉપર લીટા કરે છે એટલે કે બાકડા બગાડે છે. તારા ભાઈનું નામ વર્ગના બાકડે બાકડે એટલે કે બેન્ચીસે બેન્ચીસે તેમનું નામ લખાઈ ગયું છે. તું તારા મોટા ભાઈના પરાક્રમો તારી માને કે, પછી ભલે એ તારી ભાઈનું ઉપરાણું તાણે. કિન્નરી જતી રહે છે, અંજન જરા પાછળ નજર કરે છે. કિન્નરી છે એ જતી રહે છે, પછી અંજન છે એના નીચે બેઠો છે તો એ પોતે ત્રાસી નજર કરે છે અને જોવે છે કે તેના પિતાજી શું કરે છે. તો તેના પિતાજી જોઈ જાય છે, એ નજર પાછળ કરે છે તો કહે છે કે વળી ચોપડીમાંથી માથું ઊંચું, આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો, પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દીવો છો? શું કીધું કે પોતે છે એ અંજનને જોઈ જાય છે ચોપડીમાંથી માથું કાઢીને ઊંચું જોતા, તો પોતે શું કહે છે, ફરીથી ખીજાઈ જાય છે કે આજે તો મને લાગે છે કે તારી માથે મોત ભમતું હોય. મને એવું લાગે છે કે બાળકને ક્યાં હેરાન કરવું, બાળકને ક્યાં મારે કંઈ કહેવું, એટલા માટે હું મૂંગો મૂંગો હતો, પણ તમે તો મોઢામાં આંગળા નાખીને ખીજાવ અને ગુસ્સો કરો છો, ગુસ્સો કરાવો છો અમારી પાસે, કે માવતરનું માવતરપણું ક્યાં તમે રહેવા દો છો, એટલે કે તમે અમારી વાત જ માનતા નથી. અંજન વળી પાછો વાંચવા માંડે છે, એની આંખોમાં પાના છે પણ ધ્યાન ઠપકામાં છે. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળીના પંખાને અડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે તો. ત્યાં કિન્નરી અંદર દાખલ થાય છે. અંજન છે એ વળી પાછો ચોપડીની અંદર માથું નાખી અને વાંચવા લાગે છે, પરંતુ તેની આંખ પાનાની અંદર છે, પરંતુ એના પિતાજી જે એને કુસે થાય છે તેનું મન તો ત્યાં છે. એટલામાં છે એ એના પિતાજી ફરીથી એને કહે છે કે કાલે કિન્નરી કહેતી હતી કે તું કંઈક પંખાને અડપલું એટલે કે પંખામાં કંઈક સળી સંચા કરતો હતો કે કંઈક એમાં શું કરતો હતો તું, કે તને કોઈ દિવસ વીજળી પંખો છે એની અંદર આંચકો એટલે કે શોટ આવશે તો. એટલી વખત વાત થાય છે ત્યાં કિન્નરી પાછી અંદર આવે છે. કિન્નરી કહે છે પણ બાપુ એમને આંચકો તો લગી રહી નહોતો લાગ્યો, લગી રહી એટલે જરા પણ, શું કહે છે કે બાપુ પણ એને આંચકો લાગ્યો નહોતો. તો નિખિલરાય કહે છે હવે તું એની વહારે થા, એટલે કે હવે તું એને બચાવવા માટે પ્રયત્ન કર, બધા એને બગાડવામાં સમજ્યા છો, મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે, અંજુ ચાલ ઊભો થા. કિન્નરી ફરીથી આવે છે અને એને કહે છે કે ના બાપુ એને આંચકો નહોતો લાગ્યો, એટલા માટે નિખિલરાય કહે છે કે હા હવે તું એની પાછળ એને બચાવવા માટે આવ, પહેલા તારી માએ બચાવ્યું હું જયારે એને મારતો હતો ત્યારે, હવે તું આવ. એટલે એના પિતાજી કહે છે કે તમે બધા એને બગાડવા માટે જ અહીંયા થયા સમજ્યા છો, મને લાગે છે કે હવે મારે જ કડક થવું પડશે, જો હું કડક નહીં થાઉં તો આ દિવસે ને દિવસે બગડતો જશે, એટલા માટે એના પિતા કહે છે કે અંજુ ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે, કિન્નરી ગભરાઈ જાય છે આંખો કાઢી અને કહે છે કે આમ આવ. અંજન પાસે આવે છે, કિન્નરી દૂર દોડીને જાય છે. અંજન ઉભો થઈ જાય છે, કિન્નરી ગભરાઈ જાય છે કે હવે પિતાજી શું કરશે. એના પિતાજી છે એ ગુસ્સામાં ને ગુસ્સામાં એની આંખો કાઢે છે અને કહે છે કે આમ આવ. અંજન તેની પાસે આવે છે અને કિન્નરી તે જોતા ત્યાંથી દૂર છે, એ દોડીને વહી જાય છે. કડકાઈના સ્વભાવથી બોલે છે કે તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા, મોસાળ એટલે મામાના ઘરે. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું, આજથી બધું બંધ, પૈડું ભમરડો લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો, ચાલ બધું બહાર કાઢ. શું કહે છે એના પિતા? પોતે કડકાઈથી કહે છે કે તોફાન કરવું હોય તો તારા મામાને ત્યાં તું વયો જા, અહીંયા તું રહીશ તો તારે ભણવું જ પડશે, જો કઈ બીજી મસ્તી કરીશ તો હું તને માર્યા વગર નહીં મૂકું, આજથી બધું બંધ, તારે પૈડું ફેરવવાનું બંધ, ભમરડેથી રમવાનું બંધ, લખોટાથી રમવાનું બંધ, બધું મને આપી દે, જો તું સાયકલ ઉપર બેસીશ તો તું જાણ્યો હું તારી સાથે શું કરીશ એ તો તને ત્યારે જ ખબર પડશે, ચાલ બધું બહાર કાઢ અને બધા રમકડા મને આપી દે.
टेबल नु खानु उघाड़ी अंजन पड़ू अने सड़िया फमरडो अने झाड़ निखिल रही ने सोपे छे। लखोटा क्या? तेना पिताजी ने पूछे छे। तो अंजन कहे छे खोवाई गया। निखिल राय कहे छे के मोटा भा थई ने कोई ने दई दीधा? अंजन चुप छे। बधी वस्तु निखिल राय ने सोपे छे तो एमां लखोटा होता नथी, एटला माटे निखिल राय तेने पूछे छे के लखोटा क्या? तो अंजने कीधुं के खोवाई गया। तो निखिल राय कीधुं के मोटा भा थई ने कोई ने ते आपी दीधा हशे, पण अंजन कहीं ज बोलतो नथी। पिताजी पूछे छे के बीजू शू शू छे? तो अंजन कहे छे कशुं ज नथी। तो निखिल राय कहे छे કે મને જોવા દે। નિખિલ રાય ટેબલ ના ખાના તપાસે છે અને ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે। પછી એના પિતાજી કહે છે કે મંજુભાઈ આનું શું કામ પડ્યું? એકાદ મગજમાં ખોળ એટલી ચસકી ન જાય। અંજન મૂંગો રહે છે। એના પિતાજી એની પાસેથી બધા રમકડા તો લઈ લે છે। પછી પોતે પૂછે છે કે હવે તારી પાસે શું શું છે? તો અંજન કહે છે કે હવે મારી પાસે એકય રમકડા નથી, કઈ જ નથી। તો નિખિલ રાય કહે છે કે મને જોવા દે કે જી ટેબલ ની અંદર શું છે। તો નિખિલ રાય ટેબલ ના ખાના તપાસે છે તો અંદર થી એક હથોડી અને થોડી ખીલીઓ નીકળે છે। તો એના પપ્પા એને ફરીથી પૂછે છે કે કેમ અંજુભાઈ આનું તારે શું કામ પડ્યું હતું? એકાદ ખીલી તે મગજમાં છે, એ ખોડી હોત તો તારો મગજ ચસકી ગયો હોત નહીં। અંજન ત્યાં મૂંગો ને મૂંગો રહે છે, કહે જ બોલતો નથી। આગળ જોઈએ। ફાટતી અવાજે પોતે બોલતો કેમ નથી એવું પૂછે છે। મોમાં મગ ભર્યા છે, હથોડી કેમ લીધી હતી? અંજન બીતે સાદે આ ખુરશીના પાયે જરા ઢીલા થઈ ગયા હતા તે। તો નિખિલ રાય કહે છે તે તું સમા કરવાનો હતો કેમ? સુતારને ઘરે ઉતાર લેવો હતો ને? આવો દોઢ ડાહ્યો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કડકડાટ કરવો। શું થાય છે કે નિખિલ રાય તેને પૂછે છે કે તારે છે ઈ આવા ખીલાની અને હથોડાની શું જરૂર પડી હતી? તો અંજન બીતા બીતા કહે છે કે ખુરશીના પાયે જરા ઢીલા થઈ ગયા હતા એટલા માટે। તો નિખિલ રાય તેને કહે છે કે તો તું સમૂહ કરવાનો હતો, તો તારે આવું જ કામ કરવું હતું, તો સુતારને ત્યાં તારે ઉતાર લેવાય ને? તું આવો દોઢો ડાહ્યો ક્યાં સુધી રહીશ? અને મારે તારા નામનો કેટલો કડકડાટ કરવો? અંજનની આંખમાંથી આંસુ ખરતા જાય છે અને કિનરી દરતે પગલે આવે છે। કિનરી કહે છે કે ચલ અંજુ, માં તને બોલાવે છે। નિખિલ રાય કહે છે કે જા એની જોડમાં સંતા। કિનરી અંજનને ખેંચીને જાય છે। શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે નિખિલ રાય છે એ વધુ નોકી જાય એટલા માટે કિનરીની માં છે એ કિનરીને મોકલે છે અને કહે છે કે ભાઈને ત્યાંથી લઈ આવું। અંજનના આંખમાંથી આંસુ ખરતા જાય છે। કિનરી ડરતા ડરતા આવે છે અને કહે છે કે ચલ અંજુ, તને માં બોલાવે છે એટલા માટે એવું કહે છે। એટલે નિખિલભાઈ કહે છે કે હા જા, હવે તું એની પાસે સંતા, હવે તને મારા ગુસ્સાથી ઈ જ બચાવી શકશે એમ કરી અને એને જવા દે છે। કિનરી અંજનને ખેંચીને લઈ જાય છે અને જતા જતા કે બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોડે છે, પ્રભુ પ્રભુ શું કહે છે એના પિતાજી કે બધા બાળકો છે તેના ભવિષ્ય તેની માતાઓ જ રગદોડે છે, કારણ કે તેના પિતાજી એને ખીજાય છે તો તેની માતા આવી અને શું કરે છે કે બાળકને લઈ જાય છે। તો અહીંયા સુધી આપણે ભાગ વન છે એ પૂર્ણ થાય છે, પરંતુ આપણે આ પાઠના કુલ બે ભાગ જ પાડ્યા છે, એટલા માટે આપણે જે આ બીજો ભાગ છે, આ બીજું દ્રશ્ય છે એ પણ આપણે અડધું અત્યારે જોઈ લઈએ, બાકીના પછીના લેક્ચરમાં જોઈશું। તો અત્યારે આપણે સ્ટાર્ટ કરી દઈએ ભાગ નંબર બે। શું થાય છે કે પહેલા દ્રશ્યની અંદર એ બધું પૂર્ણ થઈ જાય છે, હવે એની કિનરી એની બેન છે એ એના ભાઈને લઈ જાય છે। પછી શું થાય છે બીજા દ્રશ્યની અંદર, બીજા નાટકની અંદર? તો કે માંદલો અંજન છે એ પથારીમાં પડ્યો છે, એનો પ્રફુલ ચહેરો પીળો થઈ ગયો છે, આંખોનું તેજ જરા હણાયું લાગે છે, એની પડખે ઈસ ઉપર કિનરી બેઠી છે, અંજનના કપાળ ઉપર, માથા ઉપર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે, એટલામાં અંજન પાછું બદલે છે। શું થાય છે કે અંજન છે એ માંદો પડી જાય છે, એનો પ્રફુલ જે ચહેરો, એનો સરસ મજાનો ચહેરો તો એ થોડો પીળો પડી જાય છે, તેનું આંખોનું તેજ છે જરા ધીમું દેખાય છે, ધીમું પડી જાય છે। એની ઈસ ઉપર એટલે કે ખાટલાના પાયા ઉપર કિનરી બેઠી હોય છે, એના કપાળ પર, માથા પર, હૃદય પર પોતાનો હાથ ફેરવે છે અને તાકી તાકીને અંજનની સામે જોયા કરે છે, એટલામાં અંજન પાછું બદલે છે કે અંજન પડખું પોતાનું બદલે છે। કિનરી પંપાડતી અંજુભાઈ કઈ જોઈએ છે? અંજન કહે છે કે ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું, તારે રમવા જવું હોય તો જા। તો કિનરી કહે છે કે ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની। અંજન કહે છે શું કામ, હું માંદો એમાં તારે શું કામ ન રમવા જવું? જા બહેન। તો કિનરી કહે છે કે ના ભાઈ, હું ક્યાં મોયે રમું? નીચું જોઈને પોતે કે મારે વાકે તું માંદો પડ્યો છે, મારે જ તને સાચો કરવો જોઈએ। શું થાય છે
કે જ્યારે અંજુ છે એ પાછું બદલે છે એટલા માટે કિન્નળી છે ઈ અંજનને કહે છે કે ભાઈ તારે કઈ જોઈએ છે? તો અંજન કહે છે કે ના મારે કઈ જોતું નથી, તું રમવા જા. તો કિન્નરી પણ કહે છે કે નહીં હું ક્યાંય જવાની નથી, હું અહીંયા તારી પાસે જ બેસી રહેવાની છું. તો અંજન કહે છે કે શું કામ, હું માંદો પડ્યો એમાં તારે કેમ નહીં રમવા જવાનું, તું જા બહેન. તો કિન્નરી કહે છે કે ના ભાઈ હું કેવી રીતે રમવા જાઉં, પોતે નીચું જોઈ જાય છે અને કહે છે કે બધો જ વાંક મારો છે, તું મારા લીધે માંદો પડ્યો છે, મારે તને સાચો કરવો જોઈએ. તો અંજન કહે છે કે તારે વાકે, ના ના હું તો તડકામાં ખૂબ કૂધ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાય. તો કિન્નરી કહે છે કે ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે, પહેલે દિવસે તને બાપુએ એટલું બધું ધક્યા ના હોત તો તારી તબિયતને કશું ન થાત. અંજન એને પૂછે છે કે બેન તારો કઈ વાક નથી, એ તો હું તડકામાં રમ્યા કરતો હતો એટલે મને થોડોક તાવ ચડ્યો છે, એમાં કઈ નવાય નથી. તો કિન્નરી કહે છે કે ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે, જો પહેલે દિવસે તને એટલું બધું બાપુ ધક્યા એટલે કે ખીજાયા ના હોત તો આજે તારી તબિયતને કંઈ થાત નહીં. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાક મારો છે પજવ્યો એટલે કે હેરાન કર્યો, કે મેં તને હેરાન કર્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં અને આજે તું બીમાર પણ પડ્યો હોત નહીં. આટલી વાત છે એ બે ભાઈ બહેનની વચ્ચે થાય છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે અને હેતાળ્યા છે. અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે, પછી તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન કિન્નરી અંજન કહે છે કે કિન્નરી એમ ઢીલી ન થા, વાક તારો નથી અને મારો નથી, માં ઘડી ઘડી નસીબનો વાક કાઢ્યા કરે છે, મારું એ નસીબ વાકું હશે. પછી શું થાય છે કે કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે અને પોતાના હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરી અને તેના વાળ પર હાથ ફેરવ્યા રાખે છે. અંજન કિન્નરીને કહે છે કે તું ઢીલી ન થા, એમાં તારો કાંઈ વાક નથી અને મારો નથી, માં તો ઘડી ઘડી નસીબનો વાક કાઢ્યા કરે છે, મારું નસીબ જ આવું હશે એટલા માટે હું બીમાર પડ્યો. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં કોઈ રંગ નથી, ઉમંગ નથી અને ચેતન નથી, એ માત્ર હસવા ખાતર ખાલી હસે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આપણે દ્રશ્ય 2 નું થોડુંક બાકી છે એ જોઈશું અને દ્રશ્ય નંબર 3 જોઈશું. અહીંયા સુધી આપણે ભાગ 1 રાખીએ, આના પછીના ટોપિકની અંદર આપણે ભાગ 2 જોઈશું. ત્યાં સુધી તમે છે એ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને વધુ ને વધુ ઘરે રહીને અભ્યાસ કરજો. થેન્ક યુ.